અસ્સલામુ અલૈકુમ વિદ્યાર્થીની મિત્રો, આપણી શાળાનું નામ છે જનામ બાઉભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ એક. તારીખ છે 2/7/2021, વાર શુક્રવાર. શુક્રવારે આપણે કોમ્પ્યુટરનો વિષય હોય છે, ખબર છે ને તમને? શુક્રવારે આપણે કોમ્પ્યુટર ભણીએ, એટલે આપણો વિષય છે કોમ્પ્યુટર. ને એમાં આપણે પાર્ટ એક, કોમ્પ્યુટર શું છે, બરાબર. આપણે એમાં ઘણું બધું શીખી ગયા. આપણે એમાં મોનિટર વિશે શીખી ગયા. મોનિટર તમે જોયું, ટીવીના પડદા જેવું છે, એમાં તમે દરેક વસ્તુ જોઈ શકો છો, તમે ગેમ રમી શકો છો, બરાબર. હા, એટલે આપણે મોનિટર વિશે જાણી ગયા અને મોનિટર વિશે શબ્દ પણ આપણે લખી લીધા. બીજું છે માઉસ. માઉસ વિશે પણ તમે ભણી ગયા, બરાબર. માઉસના 3 બટન હોય છે. જોઈએ, આ વચ્ચે અને આજુબાજુ એક હોય છે. એના એનથી આપણે મોનિટર ઉપર બધું ઉપર નીચે આગળ પાછળ કરી શકીએ છીએ. માઉસનો ઉપયોગ એ હોય છે, બરાબર. તમે શબ્દ પણ લખ્યો હશે માઉસ, તમારે નોટમાં લખ્યો છે ને? હા, માઉસ. ચાલો આગળ જોઈએ. આપણે જો તમને સીપીયુ વિશે પણ મેં સમજ આપી હતી. આ સીપીયુ છે, દેખાય છે ડબ્બા જેવું. હા, એમાં ઘણું બધું હોય સીપીયુમાં. એ કોમ્પ્યુટરનું મગજ છે, તમારું મગજ છે ને, એ રીતે એ સીપીયુ એ કોમ્પ્યુટરનું મગજ છે. એનાથી આપણે ઘણું બધું કરી શકીએ. તમે સીપીયુ શબ્દ નોટમાં લખ્યો હશે. હવે આપણે કોમ્પ્યુટરનો નવો ભાગ જોઈએ. ચાલો જો તમને દેખાય છે ને, આ શું દેખાય છે? જો આ એક આપણને એક ડબ્બા જેવું છે, એને શું કહેવાય? પ્રિન્ટર. શું કહેવાય? પ્રિન્ટર. તમે જે મોનિટર પર લખો, એ તમારે જે પેજ પર જોઈતું હોય, તો તમે પ્રિન્ટર વડે પ્રિન્ટ કરી શકો અને તમારા કાગળ ઉપર લખાઈને બહાર આવે. દેખાય છે ને આ કાગળ જો મૂકેલા અહીંયા, અને અહીંયાથી કાગળ બહાર નીકળે છે, દેખાય છે? હા, એ રીતે પ્રિન્ટરનો ઉપયોગ છે. તમારે હવે પ્રિન્ટર લખવાનું છે. આગળ તમે મોનિટર, માઉસ, સીપીયુ લખી ચૂક્યા. હવે તમારે તમારી નોટબુકમાં પ્રિન્ટર શબ્દ લખવાનો છે. જોયું ને આ પ્રિન્ટર? હા, તમે આવશો ત્યારે તમને બરાબર જોવાનું મળશે. ચાલો જો હવે પ્રિન્ટર તમારે કેવી રીતે લખવાનું છે, તમારી નોટબુકમાં લખવાનું છે. ચાલો પ્રિન્ટર જો, અહીંયા પ્રિન્ટર. હા, જો આ પ્રિન્ટર લખાયું ને. હા, પ્રિન્ટર પણ હસવાય, અને એને જો અહીંયા પાછળ છે ન અર્ધો અને ટ અને ર, પ્રિન્ટર. આ રીતે તમે લખજો પ્રિન્ટર, બોલતા જજો, લખતા જજો પ્રિન્ટર. જો અહીંયા લખાય છે ને એ રીતે પ્રિન્ટર. જોયું આગળ સ્વય નર્ધો ટ અને ર, પ્રિન્ટર.
પ્રિન્ટર જોયું, તમે બધા શબ્દ લખ્યા હશે એ રીતે આ શબ્દ પણ તમારે નોટબુકમાં લીટી દોરીને બોલી બોલીને લખવાનો છે. કયો શબ્દ છે આ? પ્રિન્ટર. આ રીતે તમારે નોટબુકમાં લખતા રહેવાનું, નોટ ચેક કરવામાં આવશે. ચાલો હવે આપણે વધુનું આગળ જોઈશું. થેન્ક યુ.